પ્રિય મિત્રો લઘુકથા વર્કશોપમાં તમારું સ્વાગત છે આપણે લઘુકથામાં અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કેવી રીતે થાય તેની વાત કરી રહ્યા છીએ આજે આપણે સંવાદ કળાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એની વાત કરીશું સંવાદ કળા એટલે કે વાતચીત કરવી આપણે રોજ અનેક વ્યક્તિઓ સાથે વાતચીત કરતા હોઈએ છીએ સવારથી લઈ અને છે એક સાંજ સુધી અને આમ તો રાત્રે સૂતા સુધી આપણે કંઈક ને કંઈક વાતચીત કર્યા જ કરતા હોઈએ છીએ વાતચીત વગર આપણે ચાલતું જ નથી ભાગ્યે આપણે જાત સાથે વાતચીત કરતા હોઈએ છીએ પણ અન્ય સાથે વાત કરવાનું મન તો થયા જ કરે એટલે આપણે જ્યારે બીજા સાથે વાત કરીએ છીએ ત્યારે સંવાદ કરીએ છીએ કેટલાક વાક્યો બોલીએ છીએ સામેવાળી વ્યક્તિ પણ કશાક વાક્યો બોલે છે આ જે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત થઈ એને આપણે સંવાદ કરીએ છીએ સંવાદ કરવો કેવી રીતે કરવો કોની સાથે કરવો કેટલો સમય કરવો શું બોલવું શું ન બોલવું કેવા કાકુઓ ઉપયોગમાં આવે શું અર્થ એમાંથી કાઢવાનો છે આ બધું જેને સમજણ હોય એને આપણે કળા કહીએ સર્જકે આવી સંવાદ કરવાની કળા એ વિકસાવવી જોઈએ અલબત્ત એ જે સંવાદ કરે છે એ પાત્રો સાથેના સંવાદની વાત છે કે પાત્રો કઈ રીતે સંવાદ કરે છે અન્ય વ્યક્તિ સાથે એના પાત્રોનું શું એ અભિપ્રત કરવા માગે છે એ અભિપ્રત કરવા માગે કેવા શબ્દોનો ઉપયોગ કરે છે કેવા વાક્યોનો ઉપયોગ કરે છે આમ આ સંવાદ કળા એ બધા વ્યક્તિઓને આવડતી હોતી નથી બધાને હસ્તગત હોતી નથી પણ સર્જકે તો એ હસ્તગત કરવી પડે કારણ કે એને પોતાના સર્જનમાં એનો ઉપયોગ કરવાનો છે એટલે સારો સંવાદ જો એ સર્જી શકે તો લઘુકથાનું કે અન્ય કોઈ પણ સ્વરૂપમાં એ સારું કામ કરી શકે છે જે પ્રકારે એ ભાષાનો ઉપયોગ કરે છે સંવાદનો ઉપયોગ કરે છે એના ઉપરથી આપણને એના સર્જકનો અથવા તો જે વ્યક્તિ બોલે છે એનો પણ પરિચય આપણને થાય છે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત અથવા તો સંવાદ એ સહજ છે સરળ છે કારણ કે એમાં સામસામે વાતચીત કરવાની છે બે કરતાં વધુ વ્યક્તિ વચ્ચે વાતચીત કરવાની આવે ત્યારે થોડીક મુશ્કેલીઓ થતી હોય છે પણ સંવાદ કરવામાં બે વ્યક્તિ વચ્ચેની વાતચીત જો સર્જક યોગ્ય રીતે મૂકી આપે તો તેનો સરસ ઉપયોગ પોતાના સર્જનમાં એ કરી શકે છે જ્યારે પણ કોઈ પણ સર્જક આવા સંવાદો બે પાત્રો વચ્ચેના એ સર્જનમાં ઉપયોગ કરે છે ત્યારે એણે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે એનું પાત્ર કયું છે પાત્રને અનુરૂપ એણે સંવાદો મૂકવાના છે પાત્રની ઉંમર એને મળેલું શિક્ષણ સંસ્કાર આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ બાળક છે વડીલ વ્યક્તિ છે સ્ત્રી છે પુરુષ છે વ્યવસાયી માણસ છે ધંધાદારી માણસ છે તો એ મુજબ પણ સંવાદ ઉપયોગમાં લેવો જોઈએ હા અને પરિસ્થિતિ મુજબ પણ સંવાદ વાપરવો જોઈએ કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય તો એની ભાષા જુદી છે એ જ વ્યક્તિ જ્યારે પરિવાર સાથે વાત કરતી હોય ત્યારે એની ભાષા જુદી હોય છે એટલે સર્જકે જ્યારે સંવાદો વાપરે ત્યારે આ બધું ધ્યાનમાં રાખવાનું છે શક્ય હોય ત્યાં સુધી લઘુકથામાં ટૂંકા સંવાદો સારા લાગે પરંતુ એવો કોઈ નિયમ નથી લય ઊભો કરવા માટે ક્યારેક લાંબા સંવાદો પણ કામમાં આવી શકે છે પણ એની અસરકારકતા થવી જોઈએ જેમ નાટકમાં સંવાદો એનો પ્રાણ છે એવી જ રીતે લઘુકથામાં પણ સંવાદો એનો પ્રાણ છે એટલે ભલે થોડા હોય પણ એ યોગ્ય હોવા જોઈએ ઉપયોગમાં આવવા જોઈએ હા એટલું ખરું કે કોઈ પણ સર્જન લઈએ તો એમાં વર્ણનની સાથે થોડા ઘણા સંવાદો તો આવે જ છે એટલે અહીંયા આપણે સંવાદ કળા વિશે વાત કરીએ છીએ ત્યારે હું બે નમૂનાઓ તમને આપીશ કે જેની અંદર નેવુંથી પંચાણું ટકા મતલબ કે મોટાભાગની રચના એ સંવાદ ઉપર આધારિત હોય છે અને આપણે નોંધશું કે અહીંયા કેવા પ્રકારના સંવાદો છે શું એની અસર થાય છે કોણ બોલે છે આ બધાનો અભ્યાસ માટે થઈને તમારી સામે બે લઘુકથાઓ રજૂ કરીશ સૌથી પહેલી લઘુકથા એ આપણે વાંચીએ આ લઘુકથાનું શીર્ષક જીવ શરદ એવું છે લઘુકથાના સર્જક અમરેલીના રવજીભાઈ કાચા છે લઘુકથા વાંચીએ આપણે ઓધવજીભાઈનો મોબાઈલ રણક્યો તેમણે ઝટ ફોન લીધો હલો કોણ ચિંટુ બેટા હેપી બર્થ ડે માય ડિયર ચિંટ હા બોલ શું કહ્યું હું ક્યાં છું હું બગીચામાં જ છું તો આવું છે પણ પહેલા એ કહે કે પાર્ટી પતી ગઈ બધા મહેમાનો ગયા શું તારા મમ્મી પપ્પાએ મને ઘેર આવવાનું કહ્યું ઠીક છે ચાલો આવું છું હો બેટા અ શું કહ્યું તારા માટે ગિફ્ટ શું લાવું એમ ને શતમજીવ શરદ કહી ઔધવજીભાઈએ આ ખોલું છે તમે જોઈ શકશો કે આમાં માત્ર પહેલું વાક્ય એ જ વર્ણનનું છે અને છેલ્લે અર્ધ વાક્ય એ વર્ણનનું છે આખી રચના એ સંવાદોથી છે આ સંવાદમાં પણ માત્ર એક તરફના સંવાદો મૂકી આપ્યા છે જ્યારે બીજી તરફના સંવાદો શું હશે તે ભાવકે સમજવાનું છે પરંતુ આ નહીં બોલાયેલા સંવાદોથી પણ સર્જક એ બોલે છે આપણને વાત કહે છે તો આમ અહીંયા સંવાદો ખૂબ અસરકારક રીતે આપણી સામે આવ્યા છે હવે આપણે એક બીજી લઘુકથા લઈએ અને એ પણ સમજીએ કે ત્યાં સંવાદો કેવી રીતે કામમાં આવે છે આ લઘુકથાનું શીર્ષક છે યંત્ર માનવ લઘુકથાના સર્જક છે વિજય શાસ્ત્રી એને વિશે અમે ઘણું સાંભળ્યું હતું તે એને રૂબરૂ જોઈને બંધબેસતું લાગ્યું ડોરબેલ દબાવતાની સાથે જ અંદરથી તાલબદ્ધ વ્યવસ્થિત પગલા પાડતું કોઈ આવતું હોવાનું સંભળાયું આવો બારણું ખોલતાની સાથે જ આવકાર મળ્યો બેસો અમે બેઠા થોડીક જ વારમાં એક ટ્રેમાં તે પાણીના બે ગ્લાસ લઈ આવ્યો અમે પાણી પીધું કેમ છો મજામાં ઘેર બધા મજામાં ઠંડી બહુ છે નહીં હા હા હું બોલ્યો કઈ કામકાજ ખાસ કઈ નઈ અમે તો તને જોવા જ આવેલા હમ તારું કામ બરાબર માણસના જેવું જ છે એટલે તું યંત્ર માનવ હોવા છતાં આવો બેસો કેમ છો બધું માણસની જેમ જ તમે ભૂલો છો કેમ એ યંત્ર તો આજે ઓફ હોય ડ્યુટી પર નથી હું તો સાચે સાચનો માણસ છું તો હે તારામાં ને એનામાં કંઈ ફેર નથી એમ હું કહેવા જતો હતો પણ હું અડધો પડધોય સાચો માણસ હોઈશ તેથી કે ગમે તેમ પણ કહી ન શક્યો તો આ લઘુકથા હતી વિજય શાસ્ત્રીની તો તમે જોઈ શકશો કે સર્જકે એ નક્કી કર્યું છે કે એણે કેવા સંવાદોનો ઉપયોગ કરવો છે યંત્ર માનવ એ રોબોટ પણ હકીકતે તો વ્યક્તિ બની ગયો છે એ સર્જકે એમાં દર્શાવવું છે એટલે એકદમ ટૂંકા એ સંવાદો એણે મૂક્યા છે એટલે જ્યારે પણ લઘુકથા સર્જક એ કશુંક સર્જવા માંડે છે ત્યારે કેવા પ્રકારનો સંવાદો ઉપયોગમાં લેવાશે તે એણે નક્કી કરવું પડે છે હા સંવાદો જ નહીં કયું ઓઝાર કામમાં આવશે એ પણ નક્કી કરવું પડે છે એટલું જ નહીં એણે આ વાત અગત્યની મનમાં રાખવી પડશે કે જે ઓઝાર એ કામમાં લે આખરે ઉપયોગ તો એનો સમગ્ર છાપ ઉપસાવવામાં જ લેવાનો છે જે કંઈ કહેવું છે તે બરાબર કહેવાય જવું જોઈએ એટલે એણે એ મુજબ ઓઝારનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ યુક્તિ કે પ્રયુક્તિ એ વાપરે ત્યારે એ એક પ્રયોગ કરે છે પરંતુ એ માત્ર પ્રયોગ ન રહેવો જોઈએ ભાવકના મનમાં એ વાત ગળે ઉતરાવવાની છે એટલે એણે જે ઓઝારનો ઉપયોગ કર્યો છે તે એને બરાબર સમજાવવો જોઈએ અને એને વાત એ ગળે ઉતરી જવી જોઈએ આમ સંવાદ કળા એ એક અગત્યનું પાસું છે દરેક સર્જકે એ વિચારવું જોઈએ કે કેવા પ્રકારના સંવાદો એને પોતાના સર્જનમાં ઉપયોગમાં લેવાના છે મને આશા છે કે આટલો સંવાદ કર્યા પછી લઘુકથામાં કે અન્ય સ્વરૂપમાં આપણે યોગ્ય રીતે સંવાદ મૂકી શકીશું તો સંવાદ કરીએ ને કે વિવાદ અરે સર્જન એ હંમેશા સંવાદ જ માગે છે